एक तरफ जल बचाओ जीवन बचाओ जेवा अभियान थी मानवियों में पानी बचावा माटे जागरूकता लावामां आवे छे। हारिदना पानी पुरवठा विभागना अधिकारीनी घोर बेदरकारी सामे आवी रही छे। अहींना बोरतवाड़ा थी पीपलाणा पसार थती पीवाना पानीनी भूगर्भ एचडी पाइपलाइन में भंगाण सर्जाता खेडूतोना खेतरना उभा पाक में पानी फरी वळता समग्र पाक पानी में गरकाव थयो छे, जेने लईने खेडूतोने भारे नुकसानी वेठवानो वारो आव्यो छे। આપણે બાળપણથી જ જળ એ જ જીવન છે અને સાથે પાણી અને વાણી વિચારીને વાપરો જેવી વાતો સાંભળતા આવ્યા છે, ત્યારે આ કહેવત હારીજના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ક્યારે સમજમાં આવશે તેવો એક પ્રશ્ન ઊભો થાય છે। કારણ કે અહીંના અધિકારીઓની લાપરવાહીના લીધે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બોરતવાડાથી પીપલાણા પસાર થતી પીવાની પાણીની ભૂગર્ભ એચડી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેડૂતોના ખેતરના ઊભા પાકમાં પાણી ફરી વળતા પાક પાણીમાં ગરકાવ થવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। અહીંના એક ખેતર માલિક વજાજી ઠાકોર તેમજ અંબારામભાઈ મકવાણા જણાવે છે કે છેલ્લા 10 દિવસથી પણ વધારે સમયથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા વાવેતર કરેલ અડદ જુવાર જેવા પાક પાણીમાં ગરકાવ થઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તેથી આ ઘટનાને લઈ પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા। તેથી અધિકારીને ઘોર નિંદ્રામાંથી જગાડવા તેમજ તેમની સામે કડક પગલાં ભરી પાક બગાડનું વળતર ચૂકવવા ખેડૂતોએ સરકારને અપીલ કરી હતી કે પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની જે પાઇપલાઇન નીકળે છે એ પાઇપલાઇનમાં ભંગાણ થયેલું છે છેલ્લા 10 દિવસથી, અને એની બાજુની અંદર જે સમીલ મેન લાઇન જાય છે એમાં 1 મહિના ઉપરથી ભંગાણ છે, પાણી લગભગ 2-4 બોરનું નીકળે છે, હાલે ચાલુ છે, અને આ ખેતરમાં કરમશીભાઈના ખેતરમાં પાઇપલાઇન તૂટી છે, કમશીભાઈને 4 વીઘા જુવાર ફેલ થઈ, એમાંથી પાણી મારા અડદના ખેતરમાં આવ્યું, મારે 3 વીઘા અડદ પણ ફેલ ગયા છે। તો મારી તો એવી રજૂઆત છે કે અધિકારીઓ અમે થોડું કડક પગલાં લેવાય અને અધિકારીઓને ઘોર નિંદ્રામાંથી જગાડે સરકાર, એવી મારી રજૂઆત છે। અને અમારા બંને છેઢા પાડોશીનો પાક નિષ્ફળ ગયો છે, તો સરકાર એના માટે અમને વળતર આપે એવી અમારી નમ્ર વિનંતી છે। અને જો આવું નહીં કરવામાં આવે તો આ પાણી પુરવઠાના અધિકારીઓ ઘોર નિંદરમાં સૂતા રહેશે, ખેડૂત ભિખારી થાય છે। કેમેરામેન યશ દરજી સાથે રવિ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, હારીજ।